24 ઓગસ્ટના રોજ ગુજરાતી ભાષાના પ્રખર કવિ નર્મદનો જન્મદિન હતો. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય છે. ત્યારે વીર નર્મદ કવિશ્રીની જન્મજયંતિની સુરત મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મનપાના પદાધિકારીઓ અને મેયર પણ હાજર રહ્યા હતા. 24 ઓગસ્ટના રોજ ગુજરાતી ભાષાના પ્રખર કવિ નર્મદનો જન્મદિન હતો. કવિ નર્મદ માત્ર કવિ જ નહીં, પરંતુ એક નિબંધકાર, એક આત્મકથાકાર, એક પિંગળકાર, અખબારના સંપાદક, કોશકાર અને નાટ્ય સંવાદ લેખક તરીકે પણ પ્રખ્યાત હતા. સુરતની ધરતીનું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે યોગદાન મહત્વનું રહ્યું છે. સુરતે અનેક સાહિત્યકારો અને કવિઓ પ્રદાન કર્યા છે, તેમાં શિખર ઉપરનું નામ એટલે નર્મદા શંકર લાલશંકર દવે. કવિ નર્મદ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના સુધારક તરીકે કવિ નર્મદને ગણવા પડે એમ છે. તેમણે મનોરંજક નહીં, વીરરસથી લથબથ કવિતાઓ લખી આઝાદીની ચળવળમાં પણ તેમનું અનેરું યોગદાન આપ્યું છે. સુરતની સાહિત્યિક ભૂમિ પર જન્મ લેનાર વીર નર્મદની જન્મજયંતિએ શહેરભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. સુરત મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર ખાતે તથા ગાંધીબાગ ખાતે આવેલા કવિશ્રી નર્મદની પ્રતિમાને સૂત્રાંજલિ સહ વંદનાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મનપાના અધિકારીઓ અને મેયર પણ હાજર રહ્યા હતા. આજનો દિવસ 24 ઓગસ્ટ એટલે વીર નર્મદ કવિશ્રીની જન્મજયંતિ. 1833માં જન્મેલ વીર કવિ નર્મદશ્રીની આજે આપણે જોઈએ છીએ. તેમના સ્થાનિક સ્થાન પર આજે એમણે પ્રતિમાને સુતરાંજલિ કરી એમણે જે લખેલા કાવ્યો છે, એમણે જે લખેલા પુસ્તકો છે, એમણે જે લખેલી પોતાની આત્મકથાઓ, જીવનકથાઓ છે, એનું આપણે અહીંયા અત્યારે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ સુંદર કે જે તે સમયે આજે વર્ષો પહેલાં એમણે પોતે લખેલા જે પુસ્તકો દ્વારા લોકોમાં જે જનજાગૃતિ ફેલાવી, અને ખાસ કરીશું કે વીર નર્મદ કઈ રીતે ઓળખાયા, કે પોતે રાંદેરની એક પ્રાથમિક શાળામાં શિક્ષક હતા અને એ શિક્ષક તરીકે એમને ત્યાં મન નહોતું લાગતું, અને એ સમયે એમણે નક્કી કર્યું કે મારે એક લેખક તરીકે મારે લખવું છે, સમાજ સુધારાની વાતો કરવી છે, સ્ત્રી શક્તિની વાતો કરવી છે. અને એ સમયે એમણે પોતે કલમ હાથમાં લઈને શિક્ષકની નોકરી છોડી દીધી અને ત્યારથી જ એ વીર નર્મદ કવિ તરીકે ઓળખાયા. આજે આપણે જોઈએ છીએ તો એમના માનમાં આપણે વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપના કરી છે, એમના નામમાં આપણે એક લાઇબ્રેરીની શરૂઆત કરી છે, અને એ જ સાચા અર્થમાં એને સાચી સલામી આપી ગણાય છે. આજના દિવસે વીર નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે હું એમને ખૂબ ખૂબ વંદન કરીને એમને પ્રાર્થના કરું છું કે આજ સાહિત્ય થકી લોકો સુધી આ વાર્તાઓ પહોંચે અને લોકો એમના જીવન વિશે જાણે.